એવું બોલે મીઠું મીઠું, હાલો હાલો બકા. નામ તો બીજું હોય, બકા નામ રાખ્યું હોય, બકા વાલી. એવો નામ રાખે. હાલો બકા, શું કરસ? તો ઓલી ઘૂઘી વળી શું કે ખબર? કઈ નથી કરતી, જો તો શું કરસ? કપા વીણવા ગઈ હતી. આગળ આવી કરી બોલો, અટણ માં કેમ ભાઈ આવી? માથું દુખે છે બહુ, તો હું ઘરે ભાઈ આવી. આવડો આ કેટલો પ્રેમમાં હોય એમ શું કે ખબર? આવું માથું દબા, બાના પગ દાય, બાના પગે દુખે છે, બાના દાય, બાના મુંજાની બાના રહેવા દે. ના ના, ટીકડી લીધી હમણાં સારું થઈ જાય. તમે આવ્યા આવ્યા થાવ ને ભાઈ, ગામના વાતું કરે છે. આની તો નોખી નવાની હગાઈ થઈ છે, હમણાં નથી આવું. તો ભલે તું કહેતો હોય કે આપમાં તારા ઉતારું, એને બાપો બાજુમાં ઉભો થયો કે આ તારા દીકરો થામાં કપા ઉતાય. એ ફાટીને ધુમાડે ગયો છે, કપા થાહે તો કઈક થાહે. તું કહેતો આસમાન માંથી તારા ઉતારું, તું કહેતો આમ જો દુનિયા તારા કદમોમાં ઝુકાડું. હવે તે ઉશીના લીધા છે એનો બાપો કે એ મારે જે મળે છે ને એને મારે ઝૂકવું પડે છે, એના દે એના. હા, તાવળી પાછો આવડો હું કે બકા સાંભળ. તો ઓલી બેન કે ફોન મૂકો, મારે બા આવ્યા, પછી હું કરે સાંભળો, પછી પછી કરે, મૂકો નહીં ફોન, મૂકો નહીં. આવડવા શું કે ઉપલે માળે વહી જા. ગોગી કે અમારે ક્યાં ઉપલો માળ છે, અમારે કોઈ ઉપલો માળ જ નથી. એ આ પ્રેમ નથી મારો બાપ, પ્રેમ ના ઉભરા ઠાલવી દે. હા, કેવો પ્રેમ! એક જણા થોડી શાયરી મોકલી, શાયરી. શું કરું શું ના કરું કઈ સમજણ પડતી નથી. બકી તન મળવું છે, બારી ક્યાંય જડતી નથી. લે તો ડીડીટી પી. હા, ગજબ ગજબ તમને કહું. એવી એવી શાયરીઓ લખતા હોય તમને કહું, એ તમે જુઓ. અમને અહીંયા ફરમાઈશ ઉપરથી ખબર પડી જાય, અમુક ગામમાં પ્રોગ્રામ હોય ને, અમને ફરમાઈશ ઉપર ખબર પડી જાય આની હગાઈ થઈ છે, આના લગ્ન થયા છે, તાજા છે હજી, આના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, આના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. ફરમાઈશ હગાઈ થઈ હોય ને એ ફરમાઈશ કેવી કરે? ઓલું ગા ઓલું, આપણે કઈ કહ્યું, જોત જોતામાં જોડેલું જડી ગયું રેલું, મારા કિસ્મત નું પાંદડું ખસી ગયું રેલો. એની ફરમાઈશ એવી હોય. પછી લગ્ન થઈ ગયા હોય છે, તાજે તાજા હોય, હાવ તાજા, તાજા એટલે તાજા, હાવ તાજા એલા, હજી આયલા જ આવતા હોય એમ કે ને, એવા તાજા, તાજે તાજા હોય. એની ફરમાઈશ શું હોય ખબર છે? હિન્દી ફિલ્મ નું ગીત ગાવ. આપણે કે કહ્યું, તેરે બિના મે ના રહું, મેરે બિના તું ના રહું. અને 5-1 વર્ષ થઈ જાય લગ્ન ને, પછી એની ફરમાઈશ ફરી જાય. હું કે ખબર છે? વાય વા વાય વા, એ મે આંબલિયા ના બીજ, મારે કર્મે એ બાવળિયો ક્યાંથી ઉગી જો રે. એવી ફરમાઈ છોકરે, આ પંથ કોણે રે બતાયો, અજરાહો મા.
જાગો મારા જૂના જૂના જોગી રે, ફરમાઈશું ફરી જાય. લગન પેલા બધાય વાતું કરતા હોય, તારા વિના હું નહીં, મારા વિના તું નહીં. લગન પછી બે કહેતા હોય, કા તું નહીં કા હું નહીં. મજા છે, કાંઈ વાંધો નહીં. આ એક આ આ એક પીરિયડ એવો છે માણસનો, આનંદનો ભાઈ, નહીં હોવું જોઈએ. કેમ? આનંદનો પીરિયડ છે. નકર અમુક અમુક તો તમને કહું, આ ફોન આવ્યા પછી તો એવો ડાટ વાળ્યો છે, પાયની પેદાશ ને ઘડીની નવરાશ ને. અગાઈથી લગ્ન સુધીનું જે કઈ, મને એક ભાઈ પૂછતા હતા, મને કે પ્રફુલભાઈ, હગાઈ 1.5 વર્ષ રે કે 2 વર્ષ રે, એમાં વધારે માં વધારે ફાયદો કોને થાય, દીકરી વાળાને કે દીકરા વાળાને? ખબર છે કોઈને? કોને? મોબાઈલ વાળા. આ હગાયું વાળા જ એના કર્મચારી નો પગાર કાઢે ભાઈ, બાકી બીજા તો નફો હાવ, આપણી જેવા વાતું કરે તો હાવ નફો. એને પ્રેમ ન કહેવાય, પ્રેમ ન વાળી નીપદે, પ્રેમ ન હાટ બિકાય. રાજા પરજા જેહી રૂજે આય તો શીશ દઈ લે જાય, એને પ્રેમ ન કહેવાય. બે જણા પતિ પત્ની, તમે જો નવા પરણેલા હોય તમને ખબર પડી જાય, પતિ પત્ની બે ગાડી લઈને નીકળે અને આ કટુડાના પાદરમાં ગાડી આમ દિન ઊભી રાખે, એટલે બ્રેક મારી ભાઈ ઓય, એટલે બ્રેક તો એમ જ લાગે ને, આ પટા ઘહાઈ ગયા છે હવે, એટલે આમાં અવાજ એવો આવ્યો. કટુડાના પાદરમાં ગાડી ઊભી રહીએ, એટલે ડ્રાઈવર સાહેબ પતિદેવ આ બાજુથી હેઠા ઉતરે અને આ બાજુ આવે, કઈ બાજુ? કિલિન્ડર સાઈડ, ત્યાં એના ધર્મપત્ની બેઠા હોય, એટલે હળવે કરીને બાયણું ખોલે, ઓલી ઉતરે, શાંતિથી ઉતરો, કઈ ઉતાવળ નથી આપણે, સમજો, પડી ન જતી, શાંતિથી ઉતરો, શાંતિથી. એમાં બે જ વાત હોય, કઈ? કા ગાડી નવી હોય અને કા લાડી નવી હોય. એના એ પાછા 5-1 વર્ષ થઈ જાય લગ્ન ને, અને પછી પાછા કટુડાના પાદરમાં ઉભા રે, બ્રેક મારું છું. આજો કટુડાના પાદરમાં ઉભી રહી ગાડી, આ વખતે વધારે કાંઈ કે એવું લાગ્યું, આ જૂનું મોડલ છે, આ જૂનું થઈ ગયું મોડલ. ઉભી રહીએ, પછી પતિદેવ બારાનો નીકળે, પછી ઓલી બિચારી બેઠી બેઠી ખોલતી હોય, આમાં બાયનું આમાં કરે ને, તો ઓલું જ્યાં બેઠો બેઠો કે તૂટી જાય તારો બાપ, ભેગું ભેગું જ્યાં હોય બાયના ખોલતા નથી આવડતું, પણ 5 વર્ષ પહેલા તું જ ખોલી દેતો, હજી ખોલતો તાર બાપનું હું જાય ભોલા માણસ.